તમે જોજો, જયારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને, એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાન ની હારે, મહેમાનોની સાથે જયારે બેઠો હોય, દીકરો રમતો હોય, મા એ પણ મહેમાનમાં બેઠી હોય, સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી, દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય, અને બાપની પાસે આવે ને એટલે બાપ કે એ છેટો રે કપડા જો તારા, બાપ એના ખોળામ નહીં બેહારે, તારી માં પાસે જા, અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેહાડે, અને કાતો એના રૂમાલથી અને કાતો એના સાડીના છેડાથી દીકરાના મસ્તક ને મોઢાને લુઈ નાખે. સાહેબ, માં પોતાના સંતાનોને ક્યારેય ન તરછોડી શકે, પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માં ને તરછોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો, ચાર ચાર દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ ચાર ચાર દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા, આ સમાજમાં કેટલા કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા, કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ દી નતર છોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ, કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય, એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય વર બે વર ત્રણ વરમાં તો નોખો થઈ જાય, શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો, આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન ભૂલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે, નહીં વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂકી આવ્યો હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં આશ્રમમાં, એ સાસુ ને સસરા જાય છે.